મિત્રો મજામાં મિત્રો રેલવે બોર્ડ ની અંદર અગાઉના જે પેપર્સ હતા એમાંથી રીઝનિંગ ના સમજ જોઈ રહ્યા છે એની અંદર આવી કંઈક વાત છે કે ભાઈ જુદું કોણ છે નીડલ છે નેલ છે હેમર છે અને સ્ક્રૂ છે મિત્રો બસ અંગ્રેજી આવ્યું તો જરા એ પણ શીખવાનું જ છે તો તમે લોકો પકડી પાડ્યું હશે નીડલ સોય હેને નેલ ખીલી હેમર હથોડો સ્ક્રૂ હે ને તરત તમે સાચા છો દરેકની અંદર તમે જોજો આમાં અણી હશે હે સોયમાં હેને ખીલીમાં સ્ક્રૂમાં પણ હેમર હથોડો તરત કહેશો કે સર આ જે સી છે એ અલગ પડી રહ્યું છે તો તમે સાચા છો જોઈએ નેક્સ્ટ મિત્રો આ અહીં તમે જોશો કે એક શ્રેણી જે રચી છે એમાં અંગ્રેજી મૂળાક્ષરો છે અને કંઈક શ્રેણી રચાઈ રહી છે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આમાંથી કયું આ ખાલી જગ્યાની અંદર આવશે મિત્રો આ એટલા બધા સહેલી વાત છે તમારે શું કરવાનું છે માત્ર આટલું જ કે આની એક એક્ઝેક્ટ સરસ મજાની કોપી કરી નાખો કે જેમાં કંઈ ભૂલ ન રહેવી જોઈએ ઉતાવળ કરવાની છે પણ ભૂલ વિનાની ઉતાવળ બસ આ થઈ ગયું હવે તમે જુઓ છો કાંઈ એક બે ત્રણ ચાર ને પાંચ તો પાંચ પાંચના જ આઈપા હશે તો કોઈ પણ એક પકડીને તમે મૂકી શકો છો અને આપણે ચેકિંગ કરવાનું કંઈ શ્રેણી જેવું કંઈ રચાય છે કોઈ પેટર્ન રચાઈ રહી છે કે કેમ જુઓ જી બી એ એ એ બી બી એ એ એ બી આ જે પેલું હતું એ બરોબર છે કે નહીં હવે બસ ખાલી અહીંથી જોવાનું કે પેટર્ન રચાય છે તમે જોશો તો તમને સમજાઈ જશે એ બી બી એ એ બી એ બી બી એ એ બી યસ ધેટ્સ ગુડ બસ પેટર્ન રચાઈ ગઈ છે તમે જોઈ શકો છો એ બી બી એ એ બી એ બી બી એ એ બી તો આ પેટર્ન રચાઈ ગઈ કહેવાય અને મિત્રો તમે પહેલાં જ ધડાકે પહેલો જ જે વિકલ્પ છે એ સાચો આવી રહ્યો છે તો મિત્રો છે ને સહેલું હું તો કહેતો હતો બસ તમે લોકો પણ હવે કહેવા માંડ્યા છો કે સર આ પરીક્ષા તો ખૂબ સહેલી છે અને મિત્રો જ્યારે તમે રેલવેની પરીક્ષા દેવા જશો ને ત્યારે તમને બહુ મજા આવશે એટલું બધું સહેલું લાગશે કે તમને એમ થશે કે સર આટલું તમને અગાઉ ક્યારેય નહોતું આવડતું મિત્રો મેં તમને વાત કરી એમ કે બેલીફનું પણ રિઝલ્ટ આવ્યું છે તો જરૂરથી તમે જો એમાં પાસ થઈ ગયા હો તમને જે સારા અનુભવો થયા છે એ જરૂરથી શેર કરજો જેનાથી અન્ય લોકોને પણ મોટિવેશન મળે અને હા તમે કહેશો સર ઓલું પેલું હોમવર્ક આપ્યું હતું તો આજે જવાબ લઈ લઈ એ હોમવર્કનો હોમવર્ક કેવું હતું જે નવા છે એમના માટે જરા જોઈ લઈએ મિત્રો અહીં તમને સંખ્યા આપી હતી આટલી સંખ્યાઓમાં કોઈ સંખ્યા જુદી તરી આવે છે તો મિત્રો મોટાભાગના લોકોએ સાચો જવાબ આપી જ દીધો છે અને સાવ સિમ્પલ જ છે તમને ખ્યાલ કહી દઉં કે જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે પૂર્ણ વર્ગ બરાબર એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે જેમ કે એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચોકે ચોકે સોળ પચું પચું પચીસ આ બધા છે એ છાંય છાંય છત્રીસ પછી સત્યુ સત્યુ ઓગણપચાસ આ બધી સંખ્યાઓ છે ને એના પાડોશી હોય ને એવું લાગે છે તમે કહેશો કેવી રીતે જુઓ જી તમને ખબર છે એકસો એકવીસ છે એકસો એકવીસ એમાંથી તમે એક ઓછા કરો હે ને તો તરત કહેશો સર એકસો વીસ આવશે તો આ એકસો એકવીસનું પાડોશી છે પાંત્રીસ તો તમે કહેશો સર છત્રીસ છે એના એક ઓછા એટલે કે પાંત્રીસ છે કે નહીં તો નવાણું યસ તો સો છે દસનો વર્ગ છે ને એના પાડોશી તો પાડોશી છે પણ આ સાઈડના છે જોયો બસો ચોવીસ તો શું થશે બસો પચીસ ના આ સાઈડના જ પાડોશી છે પણ મિત્રો ચારસો એક એટલે ચારસો છે એ વીસનો વર્ગ તો છે જ સાચા જ છો પણ એ પાડોશી કે બાજુ છે આ બાજુ કારણ કે એમાં વત્તા એક થયા છે એટલે ચારસો એક છે આ જગ્યાએ આવે છે ધેટ મીન્સ કે આ જુદું પડે છે તો મિત્રો આવું કંઈક હોય આમાં કંઈ હોય નહીં બીજું બસ મજા કરતા રહો આનંદથી કામ કરતા રહ્યો આવતીકાલે વળી પાછો કંઈક નવું હોમવર્ક આપીશ પણ મિત્રો બસ જોડાતા રહો જોડતા રહો ખુશ થતા રહો અને ખુશ કરતા રહો વિશ યુ ઓલ ધ બેસ્ટ આવજો